નમસ્કાર મિત્રો હું હરિદ્રા સંજય શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં એસવાય ડીએલએડમાં અભ્યાસ કરું છું આજે હું તમને એક નિત્ય સમ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન ટુ એ માઇનસ બી આ ગાણિતિક મોડલ દ્વારા સમજાવીશ જો મિત્રો આમાં એક ચોરસની આકૃતિ છે જે સામે આપણે બોર્ડમાં જોઈ શકીએ છીએ તો આપણે આ આકૃતિને બોર્ડમાં સમજીએ અહીં એક ચોરસ દોરેલું છે તેની લંબાઈ છે એ તો આપણે ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો લંબાઈનો સ્ક્વેર બરાબર આનું ચોરસની લંબાઈ છે એટલે ક્ષેત્રફળ થશે એ સ્ક્વેર હવે આમાં જ એક નાનું ચોરસ આપેલું છે જેની લંબાઈ છે બી તો તેનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો લંબાઈનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર થશે જે આપણે આમાં જોઈ શકીએ છીએ જો આ છે બી માપનું નાનું ચોરસ હવે આપણે મિત્રો આમાંથી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે આ મોટા ચોરસમાંથી એક નાનું ચોરસ બાદ કરીએ છીએ તો આપણે આમાંથી આ કાઢી લઈએ ત્યારબાદ આપણી પાસે કંઈક આવી આકૃતિ વધે છે હવે આ નીચેના ભાગનો એમ ને એમ રવા દઉં અને ઉપરના ભાગને કાઢી ઊંધો કરી તો આવી આકૃતિ બને છે જે આપણે સામે બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ જો મિત્રો આ મોટા ચોરસમાંથી એમાંથી નાનું ચોરસ બી બાદ કરીએ એટલે અહીંયા એનું માપ વધે છે એ માઇનસ બી જે અહીંયા આપણને મળે છે જ્યારે ઉપરના ભાગને આપણે ઊંધો કરી અને ફિટ કરીએ ત્યારે કાંઈક આવી આકૃતિ મળે છે એટલે આપણી પાસે આટલું માપ એ હતું અને એમાં આ માપ આટલું માપ બી વધ્યું એટલે આ માપ થશે એ પ્લસ બી તો લંબચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ લંબચોરસ છે એની લંબાઈ છે એ પ્લસ બી અને એની પહોળાઈ છે એ માઇનસ બી તો સૂત્ર પ્રમાણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતાં એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી થશે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે એ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એ માઇનસ બી સાબિત થાય છે ધન્યવાદ આ વિડિયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ